નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 70 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. અયોધ્યા નગરીમાં 22 જાન્યુઆરીના ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન તમામ દેશવાસીઓને અક્ષતમ આપી આમંત્રણ આપ્યું હતું. આજરોજ પાલનપુર તાલુકાના સેદ્રાસણ ગામે સમસ્ત ગામવાસીઓએ અયોધ્યાથી આવેલા અક્ષત કળશને ઢોલ તેમજ ડીજે સાથે વાજતે ગાજતે પૂજન કર્યું હતું, તેમજ હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું હતું. 22 જાન્યુઆરીએ અયોધ્યા નગરીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દેશભરમાં વસેલ ગામે ગામ અક્ષત પહોંચાડી આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ગામમાં અક્ષત કળશ આવતાની સાથે જ ગામલોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ જ્ઞાતિના લોકોએ તેમજ ગામના આગેવાનોએ ભક્તિભાવથી આમંત્રણના હર્ષોલ્લાસથી વધામણા કર્યા હતા. ગામલોકોએ વાજતે ગાજતે ગામની નજીકથી કળશ યાત્રાને ગામમાં પ્રવેશ કરાવ્યો અને ગામની દરેક સમાજની બાળાઓએ કળશને રીતરિવાજ મુજબ આરતી ઉતારી સ્વાગત કર્યું, તેમજ ડીજે સાથે ગામના લોકો નાચતા નાચતા આખા ગામમાં શોભાયાત્રા કાઢી હતી અને ગામના પૂર્વ સરપંચ શ્રી પ્રેમજીભાઈના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જય શ્રી રામના નારા સાથે આખું ગામ ગુંજી ઉઠ્યું હતું. ગામના લોકોએ અક્ષતમના વધામણા કરી ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર શ્રીમાળી વિજયકુમાર, બનાસકાંઠા.